सुरेन्द्रनगर जिल्ला में कमोसमी वरसाद खाबकता खेडूतो चिंतित बन्या हता। जीरु वरियाळी चणा घऊं मेथी अजमो रायडो एरंडा अने ईसबगुल में मोटी नुकसानीनी भीति सर्जाई। सवारथी समग्र झालावाड़ पंथकमां कमोसमी वरसाद चालू थयो होय जेमां खेडूतोना जीव ताड़वे चोटी गया छे, त्यारे सरलाना खेडूतो अने आगेवान गणपतभाई पटेल द्वारा जणाववामां आव्युं हतुं के खास नुकसान वरियाळी चणा जीरु पाकने थशे, तो खेडूतोने खास कवच साथे सहाय चूकवी जोईए। अहेवाल भगीरथ सिंह परमार। સુરેન્દ્રનગર જિલ્લામાં આજે માવઠાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ખેડૂતોને રવિ પાકમાં મોટામાં મોટું નુકસાન જાય તેવી ભીતિ અત્યારે હાલ છેવાઈ રહી છે કે જે અત્યારે રવિ પાકમાં જીરું વરિયાળી અને ઈસબગુલ ધાણા આ જે પાકો છે, એ પાકોને જે ઉપરથી વરસાદ પડવાથી આ પાકોને મોટામાં મોટું નુકસાન થાય એવું છે। કારણ કે હજી આ વરિયાળી જીરું અને ધાણા એના હજી ઉગતો પાક છે અને નાના નાના છોડ હોવાના કારણે ઉપરથી આ વરસાદ પડવાના કારણે જે વાતાવરણમાં જે પલટો આવે એના કારણે થઈને આ જે પાકો છે એ પાકમાં છોડને ઉતરવાનો એટલે કે એને નબળાઈ વધારે આવવાના કારણે પાકમાં મોટું નુકસાન જશે। ખેડૂતોને હાલના તબક્કે આ જે માવઠાનો જે માપ છે એ સહન કરવાનો અત્યારે અત્યારે આ જોવો તમે માવઠું થયું છે, માવઠું થવાથી ખેડૂતને કેટલી નુકસાની કે અત્યારે સણા જીરું રાયડો મગ વરિયાળી જે વસ્તુ અત્યારે વાવી છે ને તમામ એમાં મોટામાં મોટું નુકસાની અત્યારે વરિયાળીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધારે વધારે થશે। એનું કારણ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી છે બધા ખારા અને મીઠું પાણીનું વરસાદનું અડે એટલે તમામ વરિયાળી ભરી જવાની છે, એટલે ખેડૂત રહ્યા ને એ રાતા પાણીએ રોવાનો ઓરો આવશે। પણ જીરું ઉગ્યું છે અત્યારે માણસે ઉગ્યા નાના નાના જે કોટા કાઢ્યા છે માથે ખરા પડ્યા છે અત્યારે, એટલે ખેડૂત અત્યારે હાવ પાયમાલ થવાનો છે અને એક અધૂરામાં પૂરું પાછું કપાના ભાવી નહોતા એટલે ખેડૂત અત્યારે હાવ બેકાર થઈ જવાનો છે। અને આ સરકાર ખેડૂત સામું જો જોવે ને તો સારું, નકર ખેડૂત અત્યારે રહ્યો ને ખેડૂતને કઈ પણ બિલ ભરવાનો ખેડૂતને વેત લેવાનો નથી। અને જે ખેડૂત પાસે કપાના પૈસા હતા ભાવ તો અડધા હતા, એ બધા પૈસા અત્યારે શિયાળાની નિપજમાં ખેડૂતે વાવણીમાં બધા પૈસા નાખી દીધા છે, એટલે ખેડૂત અત્યારે ચોકડીએ જાય તો ખેડૂતને પૂરું પડે એવું નથી। એટલે તમામ અમારી સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક અત્યારે ખેડૂત સરકારને સહાય ચૂકવે, નકર ખેડૂત અત્યારે ફરી વરિયાળી નથી વાવી શકવાનો, નથી સણા વાવી શકવાનો, નથી જીરું વાવી શકવાનો, ખેડૂત તરદન પાયમાલ થઈ જવાનો છે। જો ખેડૂતને સરકાર સહાય નહીં ચૂકવે તો 2024 માં સરકાર તૈયાર રહે કે પરિણામ